પ્રધાનમંત્રી મોદીએ આ વખતે ગણતંત્ર દિવસ પર આયોજિત સમારોહ માટે આસિયાન દેશોના વડાઓને આમંત્રિત કર્યા છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી મોદીના આમંત્રણને તમામ સદસ્ય દેશોએ સ્વીકારી પણ લીધા છે. એટલે જ આ વખતનો ગણતંત્ર દિવસ ખૂબ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ પહેલો એવો મોકો હશે કે જ્યારે ગણતંત્ર દિવસની પરેડમાં 10 રાષ્ટ્રના વડાઓ સામેલ થશે. છવ્વીસમી જાન્યુઆરીના ઐતિહાસિક દિવસને પ્રધાનમંત્રી મોદી યાદગાર દિવસ મનાવવા જઈ રહ્યા છે. આ વર્ષના ગણતંત્ર દિવસની રોનક વિશ્વ માટે એક અજાયબી રૂપ હશે, કારણ કે 10 દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના નેતાઓને પ્રધાનમંત્રી મોદીના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. અને આ વાત ખુદ પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરી છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના મનની વાત કરતા કહ્યું છે કે ગણતંત્ર દિવસ પર આ વખતે એક નહીં પરંતુ 10 મુખ્ય અતિથિ હશે અને આવું ભારતના ઇતિહાસમાં પહેલા ક્યારે પણ થયું નથી. વર્ષ 2017 આસિયાનના દેશો અને ભારત બંને માટે ખાસ છે. મહત્વનું છે કે આસિયાન સમૂહના 2017માં 50 વર્ષ પૂરા થયા છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ભારતની સાથેના સંબંધોની 25મી વર્ષગાંઠ પર આયોજિત શિખર સંમેલનમાં સામેલ થવા માટે તેઓને આગ્રહ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ આસિયાન ભારત સંમેલનને સંબોધતા કહ્યું હતું કે હું 25 જાન્યુઆરીના આયોજિત થનાર ભારત આસિયાન વિશેષ સ્મારક શિખર સંમેલન આપના સ્વાગત માટે રાહ જોઈ રહ્યો છું. ભારતની જનતા પણ 69માં ગણતંત્ર દિવસ સમારોહમાં આસિયાન નેતાઓનું મુખ્ય અતિથિના રૂપમાં સ્વાગત કરવા માટે ઇચ્છુક છે. આપને જણાવી દઈએ કે ભારત દરેક ગણતંત્ર સમારોહમાં વિદેશી નેતાઓને મુખ્ય અતિથિના રૂપમાં બોલાવે છે. 68માં ગણતંત્ર દિવસ સમારોહમાં અબુધાબીના શહેજાદા મુખ્ય અતિથિ રૂપમાં આવ્યા હતા. આ ભારત માટે પહેલો એવો અવસર હશે જ્યારે 69માં ગણતંત્ર દિવસ સમારોહમાં આસિયાનના દેશો સામેલ થશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.